નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે આગામી વર્ષ બે હજાર બાવીસમાં દેશના સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે દર્શક મિત્રો જેમાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મણિપુર ગોવા તેમજ ગુજરાતમાં વિધાનસભાની આ ચૂંટણીઓ યોજાશે ત્યારે આ સાત રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને દર્શક મિત્રો કોંગ્રેસે તૈયારીઓ કરી દીધી છે શરૂ આજે હા દર્શક મિત્રો આ અંતર્ગત કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે એટલે કે આજે દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો પ્રદેશ પ્રભારીઓ અને પાર્ટી મહાસચિવોની એક બેઠક બોલાવી હતી આ દરમિયાન સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું દર્શક મિત્રો કે આપણે વ્યક્તિગત મહત્વકાંક્ષાને દૂર રાખીને ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો જોઈએ દર્શક મિત્રો આ બેઠકમાં ગુજરાત માટે પણ કોંગ્રેસે રણનીતિ ઘડી હોવાનું સામે આવ્યું છે

દર્શક મિત્રો આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને આજે દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી આ દરમિયાન રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પાર્ટીના જે અન્ય વરિષ્ઠ નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા તમામ રાજ્યોના પ્રમુખ પ્રભારીઓ જે છે તેઓ સાથે સોનિયા ગાંધીએ બેઠક કરી હતી ખબરો અનુસાર અહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં દર્શક મિત્રો ગુજરાત કોંગ્રેસના નેતાઓની પસંદગીને લઈને પણ મોટી ખબર સામે આવી છે કે ટૂંક જ સમયમાં પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી ખબરો મુજબ જૂની થિયરી પર જ કોંગ્રેસ કામ કરવાની છે તેવી શક્યતાઓ સામે આવી રહી છે જેમાં ઓબીસી પ્રમુખ અને પાટીદાર વિપક્ષ નેતાની થિયરી પર કોંગ્રેસ કામ કરી શકે છે તેવી શક્યતાઓ સામે આવી છે જાતિગત સમીકરણો જે છે તેના દર્શક મિત્રો જો પાટીદાર પ્રમુખ બનશે તો ઓબીસી ધારાસભ્ય ને વિપક્ષ નેતા તરીકે તક મળી શકે છે તેવી શક્યતાઓ છે વિપક્ષ નેતા તરીકે વીરજી ઠુંબર તેમજ પૂંજાભાઈ વંશના જે નામ છે તે ચર્ચામાં છે દર્શક મિત્રો જી હા દર્શક મિત્રો રિપોર્ટ અનુસાર હાર્દિક પટેલ સાથે વધુ ત્રણ કાર્યકારી પ્રમુખની પણ વરણી કરવામાં આવી શકે છે જેમાં દલિત આદિવાસી અને કોળી નેતાની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને જોતા દર્શક મિત્રો એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ હવે નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે તે ચર્ચાએ પણ ખૂબ જ જોર પકડ્યું છે દર્શક મિત્રો દિલ્હીમાં જે બેઠક યોજાઈ ને તેમાં કોંગ્રેસના મહામંત્રી પણ હાજર રહ્યા હતા જેમાં પ્રદેશ કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અમિત ચાવડાની ગાંધી સાથે ટુ બેઠક થઈ હોવાનું સામે આવી રહ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેવી અટકળો ચાલી રહી છે તો દર્શક મિત્રો એમ કહી શકાય કે દિવાળી સુધીમાં ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે તેવી શક્યતાઓ હવે પ્રબળ બની ગઈ છે બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ